हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल जीपीएसिंग नेटवर्क। फ्रेंड्स, आज ना वीडियो अंदर आप डिस्कस करूँ MGVCL द्वारा विद्युत सहायक जुनियर इंजीनियर इलेक्ट्रिकल माटेनी जे नवी रिक्रूटमेंट छे पब्लिश करी देवामां आवी छे वर्ष 2021 माटे। तो आज रिक्रूटमेंट की संपूर्ण विगत आज वीडियो में आप कवर करशुं, जेमां आपणे मुख्य रीते वात करशुं आज एक्जाम छे तेनी एक्जाम पेटर्न शुं हशे, सिलेक्शन प्रोसेस, एक्जाम सिलेबस थी लईने कया कया विद्यार्थी मित्रों आ एक्जाम माटे एलिजिबल छे, एटले के मिनिमम क्वालिफिकेशन शुं होवुं जोईए, ए तमाम विगत फ्रेंड्स आज वीडियो में आप डिस्कस करशुं। तो वीडियो ने एंड सुधी जुओ। वीडियो की शुरुआत करता पहला आप सर्व विद्यार्थी मित्रों जणावा मांगू छूं के मारुं नाम छे जय गोहिल, અને જો તમે સોશિયલ મીડિયાની અંદર કનેક્ટ થવા માગતા હોય તો આ આઈડી પર મને ફોલો કરી શકો છો, સાથે કોઈ પણ ક્વેશ્ચન અને ડાઉટને પૂછવા માટે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો, આ છે મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ। અને જો આપણે ડેલી કરંટ અફેર્સ અને અન્ય વિષયો જે ટેસ્ટ થાય છે આ ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવા માટે અને દરેકે દરેક લેક્ચરની PDFને મેળવવા માટે જીપીએસસી નેટવર્ક નામની ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી શકો છો। તો આ બધા સોશિયલ મીડિયાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સરળતાથી મળી જશે, તો ત્યાં તમે જોઈન થઈ શકો છો। તો શરૂઆત કરીએ આજના આપણા સરસ મજાના વિડીયોની। સૌ પ્રથમ આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, જેને આપણે MGVCL તરીકે ઓળખીએ છીએ, આ એક પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની છે અને તેના જ દ્વારા જે આ રિક્રુટમેન્ટ જે પબ્લિશ કરવામાં આવી છે એ સ્પેશિયલી ફોર ધ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે। હવે આપણે આગળ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વિશે, તો તમે જોઈ શકાય છે કે જે એપ્લાય કરવાની જે શરૂઆત છે એટલે કે સ્ટાર્ટિંગ ડેટ ઓફ રજિસ્ટ્રેશન એ તમારી શરૂઆત થાય છે 21 જાન્યુઆરી 2021 રોજ સવારના 10:30 વાગ્યાથી તમે એપ્લાય કરવાનું શરૂ કરી શકો છો। અને આ જે રિક્રુટમેન્ટ છે તેમાં લાસ્ટ ડેટ છે એપ્લાય કરવા માટે, એ ખાસ નોટ ડાઉન કરી લેજો કે આપણે લાસ્ટ ડેટ છે રજિસ્ટ્રેશન માટે 14 ફેબ્રુઆરી 2021 સાંજના 6 વાગ્યા સુધી તમે એપ્લાય કરી શકશો। તો તમારી પાસે ઓલમોસ્ટ 21 દિવસનો સમયગાળો છે આ રિક્રુટમેન્ટની અંદર એપ્લાય કરવા માટે। આગળ આપણે વાત કરીએ કે આ જે રિક્રુટમેન્ટ છે એ કયા કયા કેન્ડિડેટ છે એપ્લાય કરી શકશે, તો તમે જોઈ શકાય છે કે અહીંયા SC ST SCBC અથવા તો તમે જો EWS અથવા તો જે અનરિઝર્વ કેન્ડિડેટ છે એ તમામ લોકો આ રિક્રુટમેન્ટની અંદરમાં પાર્ટ લઈ શકશે। હવે ફ્રેન્ડ્સ, આગળ આપણે વાત કરીએ કે આ જે રિક્રુટમેન્ટ છે તેમાં તમને પે સ્કેલ કેટલો મળવા પાત્ર છે। પે સ્કેલની વાત કરીએ તો જો તમે જોઈ શકાય છે કે શરૂઆતના 5 વર્ષ માટે તમારે ફિક્સ પેની અંદરમાં કામ કરવું પડશે, શરૂઆતના ફર્સ્ટ યરની અંદરમાં જે તમારું ફર્સ્ટ યર છે તેમાં 37,000ની આસપાસ, જેવી રીતે આપણે સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર અને ફિફ્થ યર, બાકીના જે 4 વર્ષ છે તેમાં તમારે 39,000ની આસપાસ તમને મંથલી પેમેન્ટ છે એ મળી શકે છે। એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો કે આ જે 5 વર્ષનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન તમને કોઈ પણ પ્રકારના વધારાના જે અલાઉન્સ છે અથવા વધારાના જે બેનિફિટ છે એ મળવા પાત્ર નથી। તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખીને તમારે એપ્લાય કરવાનું રહેશે, અને જ્યારે પણ તમારા જે 5 વર્ષ છે સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જાય પછી તમારા જે પે સ્કેલ લાગુ પડતો હશે એ પે સ્કેલ મુજબ તમને 45,000થી લઈને 1,1,200 રૂપિયા સુધી તમને પેમેન્ટ છે મળવા પાત્ર છે। તો આટલી વસ્તુ તમે ખાસ નોટ ડાઉન કરો। ત્યારબાદ કયા કઈ સ્કિલ છે, બેઝિક રિક્વાયર્ડ સ્કિલની આપણે વાત કરીએ તો કેન્ડિડેટ પાસે સફિશિયન્ટ જે કમ્પ્યુટર ઓપરેશનનું નોલેજ હોવું જોઈએ, એટલે કે તેને MS ઓફિસથી લઈને જે બેઝિક કમ્પ્યુટર ઓપરેશન છે તેને આવડવા જોઈએ। અને સાથે જો આપણે વાત કરીએ ભાષાકીય જ્ઞાનની, તો ભાષાકીય જ્ઞાન અહીંયા જોઈ શકાય છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને ફ્રેન્ડ્સ છે એ અનિવાર્ય છે, તો ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ ઉપર સારી એવી પકડ હોવી જોઈએ તેવું અહીંયા કહેવામાં આવ્યું છે। અને આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિનિમમ ક્વોલિફિકેશન તમને જોઈ શકાય છે કે ફૂલ ટાઈમ રેગ્યુલર બીઈંગ, ફૂલ ટાઈમ અથવા તો રેગ્યુલર બીઈંગમાં કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રિકલની અંદરમાં, એટલે કે BTech ઇન ઇલેક્ટ્રિકલ અથવા તો જે રિકોગ્નાઇઝ જે UGC AICTE જે રિકોગ્નાઇઝ યુનિવર્સિટી છે ત્યાંથી મિનિમમ 55%થી વધારે તમે મેળવેલા હોય તો એવા વ્યક્તિઓ મિત્રો આ રિક્રુટમેન્ટની અંદર એપ્લાય કરી શકશે। હવે ફ્રેન્ડ્સ, એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો કે 7મા અથવા 8મા સેમેસ્ટરમાં જો કોઈ વિદ્યાર્થીને એટી આવેલી હોય કે બેકલોગ આવેલી હોય તો એવા વિદ્યાર્થીઓ મિત્રો આ એપ્લાય કરી શકશે નહીં, ખાસ નોટ ડાઉન કરજો। 7મા અથવા 8મા સેમેસ્ટરમાં જો તમને બેકલોગ આવેલી હોય, એટી આવેલી હોય તો એ વિદ્યાર્થી મિત્રો એપ્લાય કરી શકશે નહીં। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પ્રશ્ન પૂછતા હોય છે કે જો એટી આવેલી હોય કે બેકલોગ આવી ગઈ હોય પરંતુ તેને સોલ્વ કરી નાખી હોય છતાં પણ આપણે એપ્લાય કરી શકશું, તો કે ના, એટી આવેલી હોય અને પછી લેટર ઓન એને આપણે સોલ્વ પણ કરી નાખી હોય છતાં પણ તમે એપ્લાય કરી શકશો નહીં, અને એપ્લાય કરશો પણ છતાં પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ત્યારે તમે બહાર નીકળી જશો। તો આટલી વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાનમાં રાખો,
અને આપણે વાત કરીએ એજ લિમિટની, તો અનરિઝર્વ કેન્ડિડેટ છે કે યુઆર કેટેગરીમાં આવતા જે લોકો છે તેના માટે 35 વર્ષ ત્યાં નિર્ધારિત કરવામાં આવે છે, અને જે રિઝર્વ કેટેગરી છે જેમ કે આપણે SC BC અથવા SC ST કેટેગરીના જે લોકો છે તેના માટે ફ્રેન્ડ્સ તમારે 40 વર્ષ છે નિર્ધારિત કરવામાં આવી છે. તો આટલી વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખી શકો છો. હવે આપણે વાત કરીએ કે જે એજ રિલેક્સેશન છે, તો તમારા ફિમેલ કેન્ડિડેટ છે તેના માટે 5 વર્ષનું રિલેક્સેશન છે. જો PWD કોઈ કેન્ડિડેટ છે કે પર્સન વિથ ડિસેબિલિટી છે તો એવા કેસમાં તમને 10 વર્ષનો, અને ફ્રેન્ડ્સ જો કોઈ એક્સ આર્મી ઓફિસર છે તો એવા કેસની અંદરમાં પણ તમને 10 વર્ષનું એજ રિલેક્સેશન મળી શકે છે. તો તેની અહીંયા આપણને વાત કરેલી છે. આગળ આપણે વાત કરીએ કે અહીંયા ટોટલ વેકેન્સી કેટલી છે જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે. તો અત્યારે તમે જોઈ શકો છો કે એટ અ પ્રેઝન્ટ તમારે અત્યારે 19 વેકેન્સી છે, 19 વેકેન્સી અત્યારે બહાર પડેલી છે, પરંતુ આવનારા એક વર્ષની અંદરમાં અહીંયા ક્લિયરલી લખેલું છે કે 25 જેટલી થઈ શકે છે. અત્યારે માત્ર 19 વેકેન્સી છે, પરંતુ ભવિષ્યના એક વર્ષના સમયગાળામાં આવનારા 25 જેટલી વેકેન્સી થઈ શકે છે. આપણે કેટેગરી વાઇઝ તેનું આપણે વિશ્લેષણ જોઈએ તો ટોટલ 19 જગ્યાઓ છે. 19 જગ્યાઓમાંથી જે SC કેટેગરીમાં મેલ માટે 2, ST કેટેગરી માટે મેલ માટે 1, SC BC કેટેગરીમાં મેલ માટે 5 અને ફિમેલ માટે 2 છે, જ્યારે અનરિઝર્વ કેન્ડિડેટ માટે મેલ માટે 6 અને ફિમેલ માટે 2 છે. તેવી જ રીતે ફ્રેન્ડ્સ EWS માટે ઇકોનોમિકલી વીકર સેક્શન માટે આપણે જોઈ શકાય છે કે મેલ માટે 1 અને ફિમેલ માટે કોઈ પણ જગ્યા છે નહીં. તો અને જે પર્સન વિથ જે ડિસેબિલિટી એટલે કે ફિઝિકલ હેન્ડિકેપની આપણે વાત કરીએ તો SC BC કેટેગરીમાં 3 જગ્યાઓ અહીંયા છે. તો ટોટલ તમારી 19 જગ્યાઓ છે. 19 જગ્યામાંથી જે આવનારા સમયમાં આવનારા એક વર્ષની અંદરમાં 25 જેટલી થવાની સંભાવના છે. તો જેટલા પણ જે વિદ્યાર્થીઓ એલિજિબલ છે એ વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે. તો આ જે રિક્રુટમેન્ટ છે તેને મિસ બિલકુલ કરવી જોઈએ નહીં. તો આગળ આપણે વાત કરીએ કે ફીસ પેમેન્ટ કેટલી છે. સૌથી મોટો પ્રશ્ન UGVCL, PGVCL, MGVCLમાં હોય છે ફ્રેન્ડ્સ કે ફીસ પ્રોબ્લેમ જાજી છે. ફીસ ઘણી બધી વધારે અહીંયા રાખવામાં આવી છે. તમે જોઈ શકાય છે કે અનરિઝર્વ SC BC અથવા EWS સેક્શનના જે કેન્ડિડેટ છે એ લોકો માટે તમારે અહીંયા 500 રૂપિયા નિર્ધારિત કરવામાં આવે છે, જ્યારે SC ST કેટેગરીના જે લોકો છે અથવા જે પર્સન વિથ ડિસેબિલિટી છે એટલે કે PWDના જે લોકો છે તેના માટે 250 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. હવે ફ્રેન્ડ્સ આ જે ફીસ પેમેન્ટનું જે મોડ છે એ કમ્પ્લીટલી અહીંયા ઓનલાઈન છે. તમે કોઈ પણ પ્રકારના ઓફલાઈન મોડથી તમે એપ્લાય ફીસ ભરી શકશો નહીં. તમારે માત્ર ને માત્ર ઓનલાઈન ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ થ્રુ જ તમારે છે પૈસા ભરવાના રહેશે. તમે જોઈ શકાય છે કે કોઈ પણ પ્રકારના મની ઓર્ડર છે, ડિમાન્ડ ડ્રાફ્ટ છે, પોસ્ટલ ઓર્ડર છે, ચેક છે એ અહીંયા એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. અહીંયા ક્લિયરલી મેન્શન કરેલું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સિલેબસની, તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકાય છે કે સિલેબસની અંદરમાં જે ટોટલ જે સિલેબસ છે 5 સેક્શનમાં આપણે ડિવાઈડ કરેલો છે. સેક્શન નંબર 1, 2, 3, 4 અને 5. હવે સેક્શન નંબર આપણે 1ની વાત કરીએ તો જનરલ નોલેજ છે. તમારા જેટલા પર્સન્ટેજ જેટલા માર્ક્સનું તમારું ક્વેશ્ચન પેપર હશે તેના 10% ફ્રેન્ડ્સ તમારું જનરલ નોલેજ હશે. આગળ આપણે વાત કરીશું કે તમારું જે આ ક્વેશ્ચન પેપર છે ટોટલ 100 માર્ક્સનું હશે. તો 100 માર્ક્સની અંદર તમારું 10 ક્વેશ્ચન્સ છે એ જનરલ નોલેજના હશે, 10 ક્વેશ્ચન તમારા ઇંગ્લિશ નોલેજના હશે, 60% એટલે કે 60 ક્વેશ્ચન તમારા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફિલ્ડના હશે, જ્યારે 10% અથવા 10 ક્વેશ્ચન તમારા કોમ્પ્યુટર નોલેજ અને 10 ક્વેશ્ચન અથવા 10% તમારા ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરના હશે. એટલે આપણે કહી શકાય છે કે ગુજરાતી ભાષા અથવા ગુજરાતી જે વ્યાકરણ છે તેનું વેટે અહીંયા 10 માર્ક્સનું છે. અને એક વસ્તુ ફ્રેન્ડ્સ ખાસ નોટ ડાઉન કરજો કે આ જે ક્વેશ્ચન પેપર હશે એ કમ્પ્લીટલી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ હશે. કમ્પ્લીટલી ઇંગ્લિશ લેંગ્વેજમાં જ તમારું આ ક્વેશ્ચન પેપર નીકળશે, એટલે તમારી તૈયારી છે એ ઇંગ્લિશને ધ્યાનમાં રાખીને કરવાની થાય છે. તો ટોટલ તમારું જે 60% વેટેજ છે તમારા ટેકનિકલ પોર્શનનું અને બાકીના જે 40% છે તમારું નોન ટેકનિકલ રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે સેક્શન નંબર 3 છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જેના 60% પ્રશ્ન તમારા પૂછવામાં આવશે એક્ઝામ પેપરની અંદરમાં. તો તેનો ડિટેલ સિલેબસ શું છે તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણો જે સબ્જેક્ટ છે સ્વિચ ગિયર પ્રોટેક્શન એન્ડ LT સ્વિચ ગિયર ડિઝાઇન એન્ડ ટેસ્ટિંગ, ત્યારબાદ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ HT LT લાઇન પેરામીટર, ત્યારબાદ છે લો વોલ્ટેજ કન્સ્ટ્રેન્ટ એન્ડ રિઝોલ્વિંગ ધેરઓફ, ત્યારબાદ છે નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ લાઇક વિન્ડ સોલર એન્ડ બાયોમાસ, પ્રેઝન્ટ સેક્ટર સિનારીઓ ઇન ઇન્ડિયા એન્ડ અધર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટોપિક રિલેટેડ. તો આ બધા ક્વેશ્ચન તમને આવી શકે છે તેમાંથી. પરફોર્મન્સ ઓફ ધ લાઇન ફોલ્ટ એનાલિસિસ છે, મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર છે, ફંક્શનલ ઓફ ધ કેપેસિટર્સ એન્ડ રિએક્ટર્સ છે, ત્યારબાદ છે પાવર એન્જિનિયરિંગ છે,
डिस्ट्रीब्यूशन नेटवर्क इंस्टॉलेशन एंड लोड स्टडीज है। लास्ट टॉपिक आप रहे एनालिसिस ऑफ डिस्ट्रीब्यूशन ऑफ ट्रांसफॉर्मर मीटर्स एंड टेस्टिंग। तो फ्रेंड्स तमे जोई शकाय छे के तमारो जे इलेक्ट्रिकल नो जे पोर्शन छे सेक्शन नंबर 3 60 क्वेश्चन तमारा हशे अने 60 क्वेश्चन तमारा क्यांथी निकली शके छे तेनो लिस्ट अहीं आपेलो छे। तो आ एक वस्तु खास तमे छे ए विचारी शको छो। पछी अगत्यनी वात फ्रेंड्स के जे आ जे 100 માર્ક્સનું क्वेश्चन पेपर हशे केवी रीते आपणे वात करी के आ 100 માર્ક્સના क्वेश्चन पेपरमां तमारा 60% तमारो टेक्निकल हशे 60% तमारो टेक्निकल हशे अने तमारो 40% छे ए तमारो हशे नॉन टेक्निकल। हवे फ्रेंड्स तमारो 40 માર્ક્સનું નોન ટેકનિકલ 60 ક્વેશ્ચન તમારા ટેકનિકલના જેનો ડિટેલ સિલેબસ પર આપણે આગળ જોઈ ગયા છે, પરંતુ 100 ક્વેશ્ચન છે 100 માર્ક્સ છે 100 ક્વેશ્ચન છે ને 100 માર્ક્સ છે, પરંતુ એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો કે અહીંયા નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ છે। નેગેટિવ માર્કિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરશે? ફોર એક્ઝામ્પલ તમારો જે એક ક્વેશ્ચન ખોટો પડ્યો અથવા તમે જે રાઉન્ડ અપ કરો છો એ રાઉન્ડ અપ અપૂર્ણ રહી ગયું, તો એવા કેસમાં 1/4 જેટલા માર્ક્સ તમારા ડિડક્ટ કરવામાં આવશે। 1/4નો મતલબ સાથે 0.25 પર જે માર્ક્સ તમારા કપાશે। ફોર એક્ઝામ્પલ તમારો 100 માર્ક્સનું પેપર છે, 100 માર્ક્સનું તમે અટેમ્પ કરો છો, તેમાંથી તમારા 70 ક્વેશ્ચન સાચા પડે છે અને બાકીના 30 ક્વેશ્ચન તમારા ખોટા પડે છે। તો તમારો જે ખોટા પડ્યા તે 30 ક્વેશ્ચન છે, તો 30 મલ્ટીપ્લાય કરીએ આપણે 0.25 વડે, તો જેટલું આન્સર આવે એ તમારા આવેલા ગુણ છે એ 70માંથી ડિડક્ટ થશે। તો તમે જ્યારે પણ ક્વેશ્ચન પેપરને અટેમ્પ કરો છો ત્યારે મેક શ્યોર કે એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે તમારા નેગેટિવ થવાના ચાન્સીસ પણ વધી જશે, તો તમારે જે પેપર છે એ મુજબ તમારે માર્કિંગ કરવાનું રહેશે। હવે ફ્રેન્ડ્સ જ્યારે પણ તમારો જે આ સિલેક્શન પ્રોસેસ છે, પ્રિલિમિનરી એક્ઝામ છે, એ કમ્પ્લીટ થઈ ગયા પછી ડાયરેક્ટલી તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, એટલે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે પ્રિલિમિનરી એક્ઝામને ક્લિયર કરશે એ તમામ વિદ્યાર્થી મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। તો જ્યારે પણ તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે બોલાવવામાં આવે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખજો કે જે ઓનલાઈન એપ્લિકેશન છે તમે અત્યારે ફિલઅપ કરશો એને પણ તમારે અટેચ કરવું પડશે, સાથે બે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા પણ રિક્વાયર્ડ છે, સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, માર્કશીટ છે દરેકે દરેક યરની, સાથે તમારું ડિગ્રી સર્ટિફિકેટ છે એ પણ તમારે અટેચ કરવાનું રહેશે। તમે જો કોઈ કાસ્ટથી બિલોંગ કરો છો જેમ કે એસસી એસટી અને એસસીબીસી, તો તમારે એ કેટેગરીનું સર્ટિફિકેટ છે એ પણ તમારે રજૂ કરવું પડશે ફરીથી। પણ જો તમે એસસીબીસી કેટેગરીમાં આવો છો તો તમારે નોન ક્રિમી લેયર છે પરિસ્થિતિ 4 એ પણ તમારે છે એ અટેચ કરવાનું રહેશે। સાથે ફ્રેન્ડ્સ જો કોઈ વ્યક્તિ પીડબ્લ્યુડી એટલે કે પર્સન વિથ ડિસેબલ છે, તો એવા કેસમાં કોઈ સિવિલ સર્જનનું ઓથોરાઇઝ તમારે ડિસેબિલિટીનું કેટલા પર્સન્ટ તમે ડિસેબલ છો એનું સર્ટિફિકેટ તમારે અનિવાર્ય છે। ત્યારબાદ તમે કોઈ જો એક્સ આર્મી ઓફિસર છો તો તેનું પણ તમારે સર્ટિફિકેટ અટેચ કરવાનું રહેશે। સાથે આપણે વાત કરીએ કે તમે જ્યારે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ઓનલાઈન પેમેન્ટની જે રિસીપ્ટ મળે છે એને પણ તમારે ખાસ ડાઉનલોડ કરવાની છે। એક વખત તમારું સિલેક્શન એટલે કે પ્રિલિમિનરી એક્ઝામ પાસ કર્યા બાદ જ્યારે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે બોલાવવામાં આવે ત્યારે તમને ઓનલાઈન જે ફીસ રિસીપ્ટ છે એ તમારે જમા કરાવવાની રહેશે, ફીસ રિસીપ્ટ છે એ તમારે ત્યાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાની રહેશે। હવે ફ્રેન્ડ્સ આઈડેન્ટિફિકેશન પ્રૂફની આપણે વાત કરીએ તો તમે વોટર આઈડી કાર્ડ છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ અથવા તો જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમે કોઈ પણ આપી શકો છો, અને રેસિડેન્શિયલ પ્રૂફની અંદરમાં ઇલેક્ટ્રિસિટી બિલ છે, પછી ટેલિફોન બિલ છે, તો રાશન કાર્ડ છે તમે રજૂ કરી શકો છો। તો આટલા ડોક્યુમેન્ટ તમારે જ્યારે પણ પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર બાદ તમારું ડોક્યુમેન્ટ વેકેશન થાય ત્યારે તમે જમા કરવાના રહેશે। તો ફ્રેન્ડ્સ આ તો આજનો આપણો વિડીયો, આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે, પસંદ આવ્યો હોય તો વધુમાં લોકો સાથે શેર કરી દો, કેમ કે નવી નવી જે રિક્રુટમેન્ટનો જે વિડીયો છે એ તમારી સાથે શેર કરતા રહેતા હોય છે, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ માટે એલિજિબલ છે એ લોકોને ખાસ છે એ આ વિડીયોને શેર કરી દો, જેથી કરીને એક્ઝામ ફોર્મ અથવા તો જે આપણો એપ્લિકેશન ફોર્મ છે એ ફિલઅપ કરવામાં ક્યારેય આપણો પ્રોબ્લેમ થાય નહીં। તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ગાઈઝ, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સરળતાથી મળી શકે।